નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 4 પ્રાયોગિક ભૂમિતિમાં જોઈશું સ્વાધ્યાય 4.5 વિશે. 4.5 ભણતા પહેલા આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે જોઈશું હવે દાખલા નંબર 1 સ્વાધ્યાય 4.5 ની અંદર, કે આના અંદર આપણને એક જ માપ આપેલું છે અને આપણે ચોરસ દોરવાનો છે. તો તમને ચોરસના ગુણધર્મો ખબર હોવા જોઈએ કે ચોરસની ચારે બાજુઓ કેવી હોય, સરખી, અને એના ચારે ખૂણા કેવા હોય, કાટખૂણા હોય છે. તો એના પરથી આપણે એકદમ સરળ રીતે આપણે આકૃતિ દોરી શકીએ છીએ. મેં અહીંયા કાચી આકૃતિ બતાવી છે કે તમે જોઈ શકો છો કે ચારે બાજુઓના માપ કેવા બતાવ્યા છે, સરખા. આપણને એક જ બાજુના માપ આપેલા છે આરી, પણ ચોરસમાં ચારે બાજુઓ સરખી હોય માટે બધાનું માપ એક સરખું થશે અને બધા જ ખૂણા કેવા હોય છે, કાટખૂણા હોય છે. તો આપણે જોઈએ કે સૌ પ્રથમ આપણે શું કરીશું કે આરી રેખાખંડ દોરીશું 5.1 સેમી માપનો. તો મારી સાથે સાથે તમે પણ દોરતા જાઓ, 5.1 સેમી માપનો રેખાખંડ તમે પણ દોરો મારી સાથે સાથે. તો આરી આર ઈ કેટલા માપનો દોરીશું? 5.1 સેમી માપનો તમે રેખાખંડ દોર્યો. આપણો રચનાનો પહેલો મુદ્દો થશે કે 5.1 સેમી માપનો રેખાખંડ આરી દોર્યો. હવે આપણે શું કરીશું, ખૂણો ઈ અથવા ખૂણો આર બંનેમાંથી કોઈપણ એક ખૂણો આપણે 90 અંશનો દોરીશું. તો મેં તમને પરિકરની મદદથી પણ શીખવાડેલ છે, અને જો તમારે પરિકરનો ઉપયોગ ના કરવો હોય તો તમે કોણ માપકનો સીધો જ ઉપયોગ કરી અને 90 અંશનો ખૂણો રચી શકો છો. તો એ માટે શું કરશો કે એ જે બિંદુ છે એ બિંદુ ઉપર પરિકર એક્ઝેક્ટ આવવું જોઈએ અને 90 અંશ સુધી આવવું જોઈએ, તો જ આપણે સાચું પરિકર મૂક્યું કહેવાય. અને જ્યાં 90 અંશ થતો હોય ત્યાં આપણે આ રીતે એક બિંદુ દર્શાવી દઈશું, જેથી સરળતાથી આપણે લાઈન દોરી શકીએ છીએ. તો હવે હું એક અહીંયા એક કિરણ બતાવી દઉં અને એને લંબાઈ દઉં છું, અને ત્યાં હું નામ આપી દઉં કે, બરાબર. તમારે જે નામ આપવું હોય તમે આપી શકો છો, બરાબર છે, તમારી મરજી, તમારે જે નામ આપવું હોય. હવે તમે શું કરશો, આપણો આ ખૂણો થઈ ગયો કેટલા અંશનો, તો કે 90 અંશનો તૈયાર થઈ ગયો, બરાબર છે. તમે આને આ રીતે પણ દર્શાવી શકો છો. હવે ઈ પરથી એ સુધીનું માપ કેટલું છે? 5.1 સેમી. તો તમે પરિકર અને માપપટ્ટીનો ઉપયોગ કરી અને 5.1 સેમી માપ લો. ચલો પરિકર અને માપપટ્ટીનો ઉપયોગ કરી અને 5.1 સેમી માપ લો, બરાબર. મેં 5.1 સેમી માપ લઈ લીધું. હવે તમે એ માપનો ઉપયોગ કરી અને એક ઉપર ચાપ મારો અને અહીંયાથી પણ એક ચાપ મારો, કારણ કે આ પણ માપ 5.1 છે, આ પણ માપ 5.1 છે. હવે આપણે અહીંયા કયું બિંદુ આવશે, ત્યાં છેદશે, ત્યાં બિંદુનું નામ આપીશું બિંદુ એ, બરાબર છે. અહીંયા હજી કોઈ ચાપ છેદતો નથી, તો આપણે અહીંયા જોઈ શકો છો તમે કે એથી ડી સુધીનું માપ એ પણ કેટલું છે? 5.1. તો તમે એ જ માપ રાખી પરિકરનું અને અહીંયાથી 5.1 સેમીનો તમે અહીંયા ચાપ મારશો, અને જ્યાં ચાપ છેદે ત્યાં કયું બિંદુનું નામ આપશો? બિંદુ ડી. તો ત્યાં તમે બિંદુ ડી નામ આપી દો. અને હવે માપપટ્ટીની મદદથી આ ચાપને તમે જોડી લો. આ થશે 5.1 સેમી, આ પણ થશે 5.1 સેમી, અને આ બંને ચાપને જોડી લો એ પણ થઈ જશે 5.1 સેમી. તો તમે જોઈ શકો છો કે માગેલ ચોરસ આર ઈ એ ડી તમને તૈયાર કરી લીધો અથવા રચી લીધો. હવે આપણે જોઈએ રચનાના મુદ્દા. રચનાના મુદ્દા એ બીજું કંઈ નહીં, આપણે કરેલું કામ, આપણે જે મુજબ કામ કરતા ગયા છે એ મુજબ લખવાનું છે. તો આપણે સૌ પ્રથમ કયો મુદ્દો આવશે કે 5.1 સેમી માપનો આરી દોર્યો, રેખાખંડ આરી દોર્યો, પછી બિંદુ ઈ પર કોણ માપકનો ઉપયોગ કરી 90 અંશનો ખૂણો દોર્યો, અને
किरण ई के सुधी लंबायो, बराबर है, चाप मार्यो 5.1 सेमी नो, त्या जहाँ चाप छेदे त्या बिंदु ए नाम आप्यु, पछी बिंदु आर उपरथी पण 5.1 सेमी नो चाप दोर्यो, पछी ई परथी फरीथी ए ज माप राखी 5.1 सेमी अने बीजो एक चाप मार्यो, त्या जे चाप छेद्यो त्या आपणे नाम आप्यु बिंदु डी, बराबर है। तो आ रीते अने चापने एकबीजाने जोड़ी दीधो एटले रेखाखंड ए डी अने रेखाखंड आर डी। तो आ मुजब आपणे चौरस आर ई ए डी रच्यो। हवे आपणे जोईशुं दाखला नंबर बे। नंबर बे शुं कहे छे कि जेना विकर्णोनी लंबाई 5.2 सेमी अने 6.4 सेमी होय तेवो समबाजु चतुष्कोण रचो। समबाजु एटले एना गुणधर्मो तमने खबर होवा जोईए कि जेने चारे बाजू केवी होय, सरखी होय अने साथे साथे एना विकर्णों केवा होय, एकबीजाने दुभागता होय। दुभाग एटले के जे बिंदुए छेदे ए बिंदु एना बे शुं थता होय, सरखा भाग। आ याद रखजो गुणधर्म के समबाजु चतुष्कोणना विकर्णो दुभागे छे। दु एटले के बे, भाग एटले बे सरखा भाग करे छे। उदाहरण तरीके अहींया 6.4 छे तो 6.4 ना बे सरखा भाग शुं थाय तो 3.2, बराबर छे, एने कहेवाय दुभागे। ए रीते 5.2 छे तो 5.2 ना बे सरखा भाग शुं थाय तो 2.6, बराबर छे। तो आ रीते एना सरखा भाग कहेवाय, बराबर छे। आटलो भाग 3.2 थाय, आटलो भाग 3.2 थाय, आटलो भाग 2.6 थाय, आटलो भाग पण 2.6 થશે। હવે આપણે જોઈશું કે આ કાચી આકૃતિ પરથી પાકી આકૃતિ કઈ રીતે દોરવી। તો તમે જોઈ શકો છો કે પહેલા આપણે રેખાખંડ શું દોરવો પડશે, રેખાખંડ AB કેટલા માપનો, 5.2। તો તમે પણ મારી સાથે માપ પટ્ટીની મદદથી અને પેન્સિલનો ઉપયોગ કરી અને 5.2 માપનો રેખાખંડ દોરો। ચલો આ થઈ ગયો રેખાખંડ AB, કેટલા માપનો, તો કે 5.2 સેમી માપનો આપણે રેખાખંડ દોર્યો। આપણે અહીંયા થોડું સાઈડમાં લખીશું કારણ કે દ્વિભાજક કરવાનો છે ને આપણે, એટલે 5.2 સેમી, બરાબર છે। હવે આપણે રેખાખંડ AB દોરી દીધો, હવે આપણે શું કરવું પડશે, આ AB નો દ્વિભાજક દોરવો પડશે। દ્વિભાજક મેં તમને કીધું છે કે પરિકરનો ઉપયોગ કરવાનો, અડધાથી વધારે માપ લઈ અને ઉપર ને નીચે બે ચાપ મારશો એટલે તમને દ્વિભાજક મળી જાય છે, બરાબર છે। તો દ્વિભાજક દોરવા માટે અડધાથી વધારે, બરાબર, અડધાથી વધારે માપ થઈ ગયું। તો આ રીતે તમે પરિકર મૂકી એક ચાપ ઉપર મારો, એક ચાપ નીચે મારો, બરાબર છે। એ જ રીતે અહીંયા પરિકર મૂકો, એક ચાપ ઉપર મારો અને એક ચાપ નીચે મારો, બરોબર છે। આ ધારો કે આ ચાપ છેદતો નથી તો આપણે શું કરીશું, ફરીથી થોડું એને લંબાઈ લઈશું, બરોબર છે। જો ચાપ છેદતા ન હોય તો થોડા લંબાઈ દેવાનું એટલે છેદી જશે। આપણે દ્વિભાજક દોરવા માટે શું કર્યું, ફરીથી કહું, અડધાથી વધારે માપ લઈ એક ચાપ ઉપર એક ચાપ નીચે, એના એ જ માપ રાખી બિંદુ B ઉપરથી એક ચાપ ઉપર અને એક ચાપ નીચે, તો આપણને અહીંયા મળી જશે દ્વિભાજક, બરોબર છે। હવે આ દ્વિભાજકને આપણે દોરી દઈએ, ચલો આનું નામ આપી એક્સ, આનું નામ આપી વાય, બરાબર છે। આ આપણો દ્વિભાજક તૈયાર થઈ ગયો એટલે કે 5.2 ના 2 સરખા ભાગ થઈ ગયા। હવે આપણે તમે જોઈ શકો છો કે આખું માપ કેટલું છે, 6.4। તો અહીંયા ધારો કે આ બિંદુનું નામ આપી દઉં ઓ, તો ઓથી મારે આટલું માપ કેટલું લેવું પડશે, 3.2, અને આ પણ માપ કેટલું લેવું પડશે, 3.2 લેવું પડશે। તો હું શું કરીશ, પરિકરની મદદથી તમે એક્ઝેક્ટલી 3.2 સેમી માપ લે અને પરિકર અહીંયા મૂકી દો, પરિકર મૂકી એક ચાપ ઉપર મારો અને એના એ જ માપ લે એટલે કે 3.2 માપ લે અને એ ચાપ આપણે ક્યાં મારીશું, નીચે મારીશું, ફરીથી કહું છું,
3.2 સેમી માપ લઈ બિંદુ ઓ ઉપર મૂકી એક ચાપ ઉપર મારો અને એક ચાપ નીચે મારો. હવે આપણે જે આ ચાપ માર્યા એ બિંદુઓને જોડી દો. તો અહીંયા બિંદુ કયું થશે? ઉપરવાળું બિંદુ, બિંદુ સી થશે. અહીંયા જ્યાં ચાપ છેદ્યો એ બિંદુ સી, અહીંયા જ્યાં ચાપ છેદ્યો એ બિંદુ થશે આપણું ડી. હવે આપણે એને જોડી દઈએ એટલે રેખાખંડ મળી જશે બીડી, અહીંયા રેખાખંડ મળશે બીસી, અહીંયા રેખાખંડ મળશે એસી. અને અહીંયા રેખાખંડ મળશે એ ડી. તો આપણેલો માગેલો ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ આપણે તૈયાર કર્યો. ફરીથી આપણે હવે સમજીએ, સાથે સાથે તમે રચનાના મુદ્દા પણ લખતા જજો કે શું કામ કર્યું. તો શરૂઆતમાં આપણે 5.2 સેમી માપનો રેખાખંડ એ બી દોર્યો, પછી પરિઘની મદદથી અડધાથી વધારે માપ લઈ અને બિંદુ એ ઉપરથી આપણે ચાપ ઉપર નીચે માર્યો અને એ જ માપ રાખી બિંદુ બી ઉપરથી ઉપર નીચે ચાપ માર્યા, એટલે કે આપણે લંબ દ્વિભાજક દોર્યો. આપણે એવું ના લખવું જોઈએ, ડાયરેક્ટ એમ પણ લખી શકીએ કે એ બીનો લંબ દ્વિભાજક દોર્યો, બરાબર છે. એ લંબ દ્વિભાજકનું નામ શું આપ્યું? એક્સ વાય. અને જ્યાં છેદે છે ત્યાં બિંદુ ઓ નામ આપ્યું. બિંદુ ઓ ઉપરથી આપણે હવે આ 6.4ના બે ભાગ કરીશું, એટલે કે 3.2, બરાબર છે, 3.2 સેમી માપનો ઉપર એક ચાપ માર્યો અને 3.2 સેમી માપનો નીચે ચાપ માર્યો, એટલે આખો આપણને 6.4 સેમી મળી ગયો. અને આ રીતે આપણો માગેલો સમબાજુ ચતુષ્કોણ આપણે તૈયાર કર્યો. હવે આપણે જોઈશું દાખલા નંબર 3. શું કહે છે? કે એવા લંબચોરસની રચના કરો કે જેની પાસ પાસેની બાજુઓની લંબાઈ 5 સેમી અને 4 સેમી હોય. તો તમને ખબર છે કે લંબચોરસ અને આ બાજુનું માપ 5 સેમી છે, આ બાજુનું માપ 4 સેમી છે. તો લંબચોરસના ગુણધર્મો યાદ કરો કે સામસામેની બાજુ કેવી હોય? સામસામેની બાજુ સરખી. કે આ 5 સેમી હશે તો આ કેટલી હશે? 5 સેમી. આ 4 સેમી હશે તો આ કેટલી હશે? 4 સેમી. પછી ખૂણા, બધા ખૂણા કેવા હોય? બધા ખૂણા કાટખૂણા હોય છે, બરાબર છે. તમને કોઈ પણ ચતુષ્કોણ આપ્યો હોય તો એના ગુણધર્મો વિશેની માહિતી હોવી જોઈએ. આપણે અગાઉના લેક્ચરના અંદર જોઈ ચૂક્યા છીએ સ્વાધ્યાય ચેપ્ટર નંબર 3માં, બરાબર છે. તો હવે આ આપણી કાચી આકૃતિ, એના પરથી આપણે પાકી આકૃતિ દોરીશું. તો ચલો આપણે પહેલું કામ શું કરીશું? રેખાખંડ એ બી દોરીશું. કેટલા માપનો? 5 સેમી માપનો. તો ચલો તમે પણ મારી સાથે સાથે માપપટ્ટીનો ઉપયોગ કરી અને 5 સેમી માપનો રેખાખંડ એ બી દોરો. રેખાખંડ એ બી કેટલા માપનું? 5 સેમી. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ખૂણો એ આપણે કેવો બતાવીએ છીએ? કાટખૂણો. તમારે બી દોરવો તો બી, બરાબર છે. ચલો આપણે એલી વખતે ખૂણો બી દોરીએ. તો હવે જો તમારે કોણમાં પરિકરનો ઉપયોગ ના કરવો તો તમે ડાયરેક્ટ કોણમાપકનો પણ ઉપયોગ કરી શકો છો. કોણમાપકથી તમને સરળતા રહેશે. તો અહીંયા કોણમાપક એ રીતે મૂકવાનું કે જેથી આ બિંદુ, એટલે કે તમારા અંદર પરિકરમાં એક સીધી લાઈન આપી છે, એ સીધી લાઈન ઉપર જ બિંદુ આવવું જોઈએ અને આડી લાઈન ઉપર આ રેખાખંડ આવવો જોઈએ. તો એ રીતે તમારે થશે 90 અંશનો ખૂણો થશે, બરાબર છે. તો આપણો આ તૈયાર થઈ ગયો 90 અંશનો ખૂણો. એને આપણે એક કિરણ વડે લંબાઈ લઈશું. આનું નામ આપી દઈએ ધારો કે એક્સ, બરાબર છે. તો આપણને આ ખૂણો કેટલા અંશનો મળ્યો? 90 અંશ. તમારે પરિકરનો ઉપયોગ કરવો હોય તો આપણે પહેલાં જ લેક્ચરના અંદર ઉપયોગ કરતા શીખવા દીધું કે કઈ રીતે 90 અંશનો ખૂણો દોરવો. હવે આપણે આ 5 સેમી દોરી દીધો. હવે આપણે આ માપ કેટલું લેવાનું છે? 4 સેમી. તો તમે શું કરશો કે પરિકરની મદદથી તમે અને માપપટ્ટીનો ઉપયોગ કરી અને 4 સેમી માપ લો અને માપ લઈ અને પરિકર અહીંયા મૂકી અને એક ચાપ મારો. તો આ આપણો ચાપ કેટલાનો થશે? 4 સેમીનો.
બરોબર છે, અને ત્યાં તમે કયું બિંદુ આવશે, ત્યાં બિંદુ છે છે બિંદુ સી, બરોબર છે. હવે એ જ માપ રાખી, 4 સેમી માપ રાખી અને બિંદુ એ પરથી ચાપ મારો, બરોબર છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ માપ 4 સેમીનો ચાપ માર્યો, આ પણ 4 સેમી થશે ચાપ માર્યો, પણ અહીંયાથી અહીંયા સુધીનું માપ કેટલું છે? 5 સેમી. તો તમે શું કરશો, પરિકરની મદદથી બિંદુ સી પરથી 5 સેમીનો અહીંયા ચાપ મારશો. તો ચલો 5 સેમી માપ લો, હવે માપપટ્ટીનો ઉપયોગ કરી અને 5 સેમી આપણે માપ લઈશું અને ચાપ મારીશું. તો 5 સેમી માપ લે અને બિંદુ સી પરથી ચાપ માર્યો આપણે, અને જ્યાં ચાપ છેદ્યો ત્યાં આપણે કયું બિંદુ નામ આપીશું? બિંદુ ડી, અને બધાને જોડી લઈશું આપણે. તો આપણો માગેલો લંબચોરસ આપણને મળી ગયો. આ માપ થશે 4 સેમી, આ માપ થશે 5 સેમી, અને આ માપ થશે 4 સેમી. તમે આ સાચી છે કે ખોટી રચના ચેક કરવા માટે તમે અહીંયા ફૂટપટ્ટી મૂકી શકો છો અને માપ તમને કેટલું મળશે? 5 સેમી જ મળે છે. તમે તમારી રીતે ચેક કરી શકો છો. તો હવે આપણે એના રચનાના મુદ્દા તરફ જોઈએ કે આપણે શું કામ કર્યું. તો સૌ પ્રથમ આપણે એ બી બરાબર 5 સેમી માપનું રેખાખંડ એ બી દોર્યું. બિંદુ બી ઉપરથી તમે કોણ માપકનો ઉપયોગ કરી 90 અંશનો ખૂણો દોર્યો અને એ ખૂણાને એક્સ કિરણ સુધી લંબાયો. બી બિંદુ પરથી 4 સેમી માપ લે અને એક ચાપ માર્યો, એ ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ સી નામ આપ્યું. બિંદુ સી પરથી 5 સેમી માપ લઈને એક ચાપ માર્યો અને બિંદુ એ ઉપરથી 4 સેમી માપ લઈને ચાપ માર્યો, એ બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ ડી નામ આપ્યું. અને આ બધા જ રેખાખંડને જોડતા સી ડી, એ ડી, એ બી અને બી સી જોડતા આપણને લંબચોરસ એ બી સી ડી અહીંયા મળે છે. આ આપણા થશે રચનાના મુદ્દા. હવે આપણે જોઈશું દાખલા નંબર 4. ચાર શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ઓકે વાય રચો, કે માં ઓકે 5.5, ચલો આપણે દોરી દઈએ કે ઓ કે એ અને વાય, બરોબર છે. ઓકેનું માપ આપણને આપેલું છે 5.5, કે એ 4.2. તો સમાંતર બાજુમાં સામસામેની બાજુઓ સરખી હોય, પરંતુ આની અંદર તમે જોઈ શકો છો કે કાચી આકૃતિ તો આપણે દોરી દીધી, પણ આપણે આના અંદર ખૂણાઓના માપ આપેલા નથી, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના અંદર આપણને ખૂણાઓના માપ ખબર હોતા નથી, બરોબર છે. કારણ કે આના અંદર આપણને આપેલા નથી, જો આપેલા હોત તો આપણે દોરી શકોત. કોઈપણ બે ખૂણાઓના માપ આપ્યા હોત તો આપણે એ બે ખૂણાઓના માપ પરથી આપણે દોરી શકીએ છીએ. તો અહીંયા આપણને ખૂણાઓના માપ આપેલા નથી, માટે એ કારણથી આપણે આ રચના દોરી શકતા નથી. તો આ રચનાનો જવાબ શું થશે કે આપેલ માપ પૂરતા નથી, માટે આપેલ ચતુષ્કોણ દોરી શકાય નહીં, બરાબર છે. કારણ કે આપણને આમાં કોઈ પણ ખૂણાઓના માપ આપેલા નથી, માટે આપણે ચતુષ્કોણ દોરી શકતા નથી. તો આપણો અહીંયા સ્વાધ્યાય પૂર્ણ થાય છે.